जय श्री कृष्ण मित्रों, ऑनलाइन एजुकेशन में आपका स्वागत है। आज कक्षा पाँचवी में हम पाठ सातवा खाना खजाना चित्र पाठ है, उसमें हम सीखेंगे जानेंगे। मैंने आपको बताया है यह चित्र खाना खजाना, इसका अर्थ क्या होता है। खाना खजाना, खाना એટલે ખાવું, જમવું, ભોજન, અને ખજાના એટલે જ્યાં વસ્તુ રાખી હોય। એટલે ટૂંકમાં શું છે આજે શીખવાનું બેટા, આપણે રસોઈ ઘરની અંદર આપણા મમ્મી જે રસોઈ ઘર બનાવતા હોય છે, રસોઈ એની અંદર એ જે રસોઈ ઘર વિશે આપણે સમજવાનું છે, તો એમાં જરૂરી કઈ વસ્તુ આપણે સમજવાની છે। રસોઈ ઘર, માં, દાદીમા, લડકા, સબ્જીયાં, ટોકરી, અલમારી આદિ। ઉસકે ક્યા બાત હૈ, યે ચિત્રપાઠ હૈ। ચિત્રપાઠ મેં સે દેખ કર હમકો પઢના હૈ, સીખના હૈ। કિસકા ચિત્ર હૈ યે, રસોઈ ઘર કા। રસોઈ ઘર એટલે રસોઈ બનાવવાની વાત છે। જો કેવું સરસ મિત્રો, કેટલું મસ્ત ચિત્ર છે ને, યાદ આવે છે ને આપણને રસોઈ ઘર સરસ। જો ઇસમે ક્યા હૈ, તો કે રસોઈ ઘર મેં માતા બેઠી હૈ, લડકા હૈ, દાદી માં હૈ, વો કુછ પઢ રહે હૈ, યહાં પે અલમારિયા હૈ, વસ્તુ હૈ, ડિબ્બે હૈ, ગેસ હૈ, માં ખાના પકા રહી હૈ, યે ટોકરી હૈ, સબ્જીયાં હૈ, સબ કુછ ઇસકે સાથ મેં હૈ। ઠીક હૈ, ચલો આજ હમ શુરુ કરતે હૈ। પહેલી બાત ક્યા હૈ, માતા રસોઈ ઘર મેં ક્યા કર રહી હૈ। માતા રસોઈ ઘરમાં ક્યાં કર રહી હૈ, માતા રસોઈ ઘરમાં શું કરે છે, તો કે માતા રસોઈ ઘર મેં ખાના બના રહી હે, ખાના પકા રહી હે, રસોઈ બના રહી હે। ઉસકે બાદ દૂસરા, કે દાદીમાં ક્યાં કર રહી હૈ, યહાં દાદીમાં બેઠે હૈ, દેખો દિખતે હૈ ને, ઠીક હૈ, ક્યાં કર રહે હૈ, દાદીમાં હાથ મેં પુસ્તક લેકર બેઠે હૈ, પુસ્તક પઢ રહે હૈ। તમારે દાદીમાં હોય, દાદાજી હોય, વડીલો હોય, એ સરસ મજાની સારી વાર્તા, બધા પુસ્તકો વાંચતા હોય છે, ગ્રંથો વાંચતા હોય છે, અને એમાંથી તમને ઘણીવાર વાર્તા કરતા હોય છે વડીલો। પછી આપણને સમજાવવામાં આવે છે, યે ક્યા હૈ, યે લડકા, લડકા ક્યા કર રહા હૈ, લડકા ક્યા કર રહા હૈ, લડકા ખાના ખા રહા હૈ, માને બનાયા હૈ વો ખાના। ઉસકે બાદ મેં રસોઈ ઘરમાં કોણ કોણ સે બર્તન હે, રસોઈ ઘરમાં કોણ કોણ સે બર્તન એટલે કયા કયા વાસણો છે, મટકા, થાલિયા, ડિબ્બા, ચમ્મચ, ડબિયા, જાર, કુકર, ગિલાસ, કિટલી આદિ સબ વસ્તુ હે, યે સબ વસ્તુ હે। યહાં પે મેને જો બોલા, યે સબ વસ્તુ દિખાઈ દે રહી હૈ। ઉસકે બાદ હૈ, ટોકરી મેં કોણ કોણ સી સબ્જીયાં હૈ, યે ટોકરી હૈ યહાં પે, ઓર ઉસમે ક્યા સબ્જીયાં હો રહી હૈ, તો કે આલુ, કોબી, ભીંડી, ફૂલગોબી, સબ્જીયાં, અંગૂર આદિ ઇસમે હૈ। ખિડકી કે બહાર ક્યા દિખાઈ દે રહા હૈ, ખિડકી કે બહાર બાદલ દિખાઈ દે રહા હૈ। અલમારી કે ડિબ્બે મેં ક્યા ક્યા હૈ, ડિબ્બે કે અંદર ક્યા હૈ, અલમારી કે ડિબ્બે મેં અચાર, તેલ, દાલ ઓર મિર્ચ મસાલા હૈ। આપકે રસોઈ ઘર મેં ક્યા ક્યા હૈ, જો ઇસ રસોઈ ઘર મેં નહીં હૈ, સ્ટેન્ડિંગ કિચન કા પ્લેટફોર્મ નહીં હૈ, પાણી કા નલ નહીં હૈ, છલની નહીં હૈ ઓર અલકા ગાર્ડ નહીં હૈ। આગે નવમાં, માતા કહાં બેઠી હૈ, માતા ગેસ કે ચૂલ્હે કે પાસ બેઠી હૈ। ફિર સે હમ દેખતે હૈ કે ખાના ખજાના યાની ચિત્રપાઠ મેં હમારા રસોઈ ઘર કે બારે મેં બાત કી ગઈ હૈ। મિત્રો, તો રસોઈ ઘર કે બારે મેં બાત કી ગઈ હૈ, તો રસોઈ ઘર મેં ક્યા હોતા હૈ, એટલે રસોડું હોય છે બરાબર, અને એની અંદર જે બધી વસ્તુઓ હોય છે એના વિશે વાત કરવામાં આવી છે। પછી શું છે, કે રસોઈ ઘરમાં કોણ ખાના બના રહે હે, કે રસોઈ ઘરમાં માં ખાના બના રહી હૈ, દાદીમાં હૈ તો દાદીમાં ક્યા કર રહી હૈ, તો કે દાદીમાં પઢ રહી
है लड़का। लड़का क्या कर रहा है? लड़का खाना खा रहा है। सब्जियां कौन सी है टोकरी में? वो दिखाया है, टोकरी दिखाई है और अलमारी डिब्बे भी दिखाई दिए हैं। इसीलिए हम ये खाना खजाना जो आपकी पुस्तक है इसमें से हमने देखा, ठीक है। अब आगे ये कोष्टक है, ये कोष्टक में क्या है? तो के कोष्टक में क्या पसंद है और क्या नहीं पसंद है वो खाना चाहिए। चीज़ का चीज़ ये क्या है? करेला है। करेला क्या है? नाम लिखो करेला। दूसरा सेब, तीसरा आम, चौथा जलेबी और पांचवा आइसक्रीम। तो किसी को करेला भाता है, किसी को नहीं भाता है। करेला तो खाना पड़ेगा। क्यों खाना पड़ेगा? हमारी सेहत के लिए, ठीक है। इसलिए थोड़ा सा खाना पड़ेगा। आगे सेब, ओ सेब तो बहुत अच्छा है, मुझे तो सेब बहुत अच्छा लगता है, बहुत भाता है। आम, आम का तो आचार भी होता है और आम खाना चाहिए। जलेबी, जलेबी भी हमको भाती है। और क्या है? आइसक्रीम, वो तो पूछना ही नहीं, आइसक्रीम तो हम सबको भाती है, ठीक है। जय श्री कृष्ण मित्रों।